नमस्कार। पाठ 12 बदलातो समय। आ पाठ में नीला भाईए इमना नानपणनी वातो करेली छे कि इमना पिताजी छे ए खेत मजूरी करता हता ने हाले नीला भाई निवृत्त जीवन बितावे छे। तो पहलाना समयना ए पोताना अनुभवो आ पाठ में આપણને જણાવે છે। નીલાભાઈની વાત કરતા પહેલાં આપણે આપણા દેશની થોડી પહેલાંના સમયની વાત કરીએ તો મહાત્મા ગાંધીજી અને બીજા એમના જેવા કેટલાય દેશભક્ત નેતાઓ તથા સ્વાતંત્ર્ય સેનાનીઓની મહેનત અને બલિદાનોને કારણે આપણો દેશ આઝાદ થયો। આપણે બધા જાણીએ છીએ કે 15 ઓગસ્ટ અને ઈસવીસન 1947ના દિવસે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો। આઝાદીના સમયે ભારત દેશના 2 ભાગલા પડ્યા હતા, એમાં એક દેશ ભારત અને બીજો દેશ પાકિસ્તાન તરીકે ઓળખાય છે। ભારત પાકિસ્તાનના ભાગલા પછી ઘણા બધા લોકો પાકિસ્તાનથી પોતાના ઘરબાર, પોતાની મિલકત બધું જ છોડી અને ભારતમાં આવી અને વસ્યા। આ લોકોના સ્થાયીકરણ માટે દેશની સરકારે પગલાં લીધા અને તેમને સ્થાયી કર્યા। 70-80 વર્ષ પહેલાં આધુનિક સમય જેવી સુવિધાઓ હતી નહીં, ઘણા બધા લોકો કાચા મકાનોમાં રહેતા હતા, લોકો ખેતી અને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા। સમય બદલાતા લોકોની રહેણી કહેણીમાં ફેરફાર થયો, ગામડાના લોકો નોકરી ધંધા માટે શહેરોમાં આવીને વસ્યા, સાથે સાથે ગામડાઓએ પણ વિકાસ કર્યો, ગામડાઓના જીવનધોરણ અને રહેઠાણોમાં પણ ધીમે ધીમે બદલાવ આવ્યો, કાચા મકાનો પાકા થયા, શહેરોમાં પાકા મકાનોની સાથે સાથે બહુમાળી મકાનો પણ બંધાયા। હવે આપણે નીલાભાઈના ઘરની વાત કરીએ તો નીલાભાઈનું ઘર આજથી 80 વર્ષ પહેલાં બન્યું હતું। તે સમયે ગામડાઓમાં સિમેન્ટ, રેતી, લોખંડ કે ઈંટોનો વપરાશ ન હતો। તે સમયે તેમનું ગુજરાન પણ માંડ માંડ ચાલતું હતું। નીલાભાઈને ખરચરિયા એટલે કે જયરામનગર ગામમાં રહેણાંકની એક જગ્યા મળી હતી, એટલે તેઓએ ત્યાં જાત મહેનત કરી અને ગાર માટી લીંપણથી અને લાકડાની ડાળીઓનો ઉપયોગ કરી અને પોતાનું ઘર બનાવ્યું હતું। આમ ઘરની દિવાલો અને ભોંયતળિયું માટીનો ઉપયોગ કરી અને બનાવ્યું હોવાથી ખૂબ જ માટીનો ઉપયોગ થયો હતો એમનું ઘર બનાવવા માટે। ધીમે ધીમે કે છે સમય બદલાયો, સાથે નીલાભાઈ, તેમના પુત્ર લાખાભાઈ તથા નીલાભાઈના પુત્રનો પણ પુત્ર થયો ત્યારે એમના ઘરના બાંધકામમાં થોડો બદલાવ આવ્યો। એમાં ઈંટો, સિમેન્ટ, રેતી અને લોખંડ કપચીનો ઉપયોગ થયો। આધુનિક સમયમાં નીલાભાઈના પૌત્ર અને પૌત્રીઓ પણ ઈંટો, સિમેન્ટ, રેતી, લોખંડ, ટાઇલ્સ, લાકડું વગેરેથી સજ્જ એવા મોટા ઘરમાં રહે છે। આમ સમય બદલાતા લોકોના રહેણી કહેણીમાં પણ બદલાવ થતો આપણને જોવા મળે છે। તમે તમારા દાદા દાદી જ્યારે નાના હતા ત્યારે તેઓ કેવા મકાનમાં રહેતા હતા, કેવા ઘરમાં રહેતા હતા તેની સાથે તમે વાત કરશો તો તમને જાણવા મળશે। મકાનની વાત કરીએ તો મકાનમાં મુખ્ય આપણે જોતા હોઈએ છીએ કે કાચા મકાન અને પાકા મકાન। કાચું મકાન કોને કહેવાય? તો જે મકાનની દિવાલો માટીની બનેલી હોય, છત વાંસ, ઘાસ, કાપડ, પતરા કે પ્લાસ્ટિકની બનેલી હોય તથા ભોંયતળિયું લીંપણ કે માટીનું બનેલું હોય
એવા મકાનને કાચા મકાન કહેવાય છે. પાકા મકાનની વાત કરીએ તો જે મકાનની દિવાલો પથ્થર, ઈંટ, રેતી અને સિમેન્ટની બનેલી હોય, છત પર પતરા કે સિમેન્ટનું ધાબું હોય અને ભોંય તળિયે સિમેન્ટ, પથ્થર કે લાદી હોય એવા મકાનને આપણે પાકું મકાન કહીએ છીએ. આપણને મકાન બનાવવા માટેની જરૂર શા માટે પડતી હોય છે? તો મકાન છે એટલે કે ઘર, આપણે રહીએ એટલે એ ઘર બને છે, બરાબર? એ આપણો વિશામો છે. મકાન હોય તો વ્યક્તિને કે કુટુંબને રહેવાની, સુવાની, ખાવા પીવાની, ઘરનું બધું સામાન સાચવવાની સગવડ મળે છે તથા ગરમી, ઠંડી અને વરસાદની સામે રક્ષણ મળે છે. આથી આપણે મકાન બનાવતા હોઈએ છીએ. ગામડાઓના જીવનધોરણ અને રહેઠાણોમાં પણ ધીમે ધીમે બદલાવ આવ્યો. કાચા મકાનો પાકા થયા. શહેરોમાં પાકા મકાનોની સાથે સાથે બહુમાળી મકાનો પણ બંધાયા. લોકોના ધંધા રોજગારમાં પરિવર્તન આવ્યા. આવકમાં વધારો થયો. જીવનધોરણ બદલાયું અને સુખ સગવડમાં પણ વધારો થયો. ગામડાઓમાં પણ રોજગાર વધ્યા. સ્થાનિક જે કારીગરો હતા તેઓને ગામડાઓમાં અને શહેરોમાં પોતાના કામ મળવા લાગ્યા. ગામડાઓના કારીગરો જેમ કે કુંભાર, દરજી, સુથાર, કડિયા, સફાઈ કામદાર, મોચી, પ્લમ્બર વગેરેને યોગ્ય ધંધા અને રોજગારો મળ્યા. ખાદ્ય ઉત્પાદકોનું પણ મહત્ત્વ વધ્યું. તેમના જીવનધોરણમાં પણ બદલાવ આવ્યો. વિવિધ વ્યવસાયો વધ્યા. લોકોએ નોકરી અને ધંધાના ક્ષેત્રે ઘણી જ પ્રગતિ કરી. માટી, લીપણ અને ઘાસથી બનતા મકાનો હવે સિમેન્ટ, રેતી, લોખંડ, ટાઇલ્સ વગેરેથી બન્યા અને જૂના રહેઠાણોમાં લગભગ ઘણો જ બદલાવ આપણે જોઈ શકીએ છીએ. આપણે જોયું કે નીલાભાઈ પહેલાં કેવા મકાનમાં રહેતા હતા અને પછી ધીમે ધીમે તેમના દીકરાના લગ્ન થયા. એના પછી તેમના ઘરમાં કેવા કેવા પ્રકારના બદલાવો આવ્યા. નીલાભાઈના પિતાને પાકિસ્તાન છોડી અને ભારત શા માટે આવવું પડ્યું? તો આપણે આગળ વાત કરી કે ભારતની આઝાદીના સમયે ભારત અને પાકિસ્તાન એમ બે ભાગ પડ્યા, બે દેશ બન્યા. તે સમયે ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા અને પાકિસ્તાનમાંથી ઘણા બધા લોકો ભારતમાં પણ આવ્યા. આમ નીલાભાઈને પાકિસ્તાન છોડી અને ભારતમાં આવવું પડ્યું હતું. નીલાભાઈ છે એ પાકિસ્તાનની સરહદ પર તેમના કુટુંબની બધી સામગ્રી અને બળદગાડું પડાવી લેવામાં આવ્યું હતું. પાકિસ્તાનની સરહદ પર ધોળાવીરામાં નીલાભાઈનું કુટુંબ ખુલ્લા મેદાનમાં એક કૂબો બનાવી અને રહ્યું હતું. બેલાની વાત કરી કે બેલા શું છે અને તેનો ઉપયોગ શું છે? તો બેલા છે એ દરિયા કિનારે ખાણોમાંથી નીકળતો એક પ્રકારનો પથ્થર છે જેનો ઉપયોગ ઈંટોની જેમ થતો હોય છે. તમારા ગામમાં આપણે વાત કરીએ મુજબ આપણા ગામમાં ઘણા બધા કારીગરો છે. દરેક કારીગરોને પોતાનું વ્યવસાય પણ છે. કારીગરની વાત કરીએ આપણે એ પહેલાં થોડા પ્રશ્નો સમજીએ કે નીલાભાઈના પિતાજી શું કરતા હતા? તો ખેત મજૂરી કરતા હતા. 70 વર્ષ પહેલાં નીલાભાઈ કયા દેશમાં રહેતા હતા? પાકિસ્તાન. કચ્છના ધોળાવીરામાં નીલાભાઈ શું બનાવીને સાથે રહ્યા હતા? તો કુબો. નીલાભાઈએ પ્રથમ વખતના ઘરની દિવાલો શેમાંથી બનાવી હતી? માટી અને ભૂસું. નીલાભાઈને કેટલા સંતાનો હતા? 7 દીકરા અને 1 દીકરી. લાખાભાઈએ બાથરૂમમાં શાનો ઉપયોગ કર્યો છે? રંગીન ટાઇલ્સ. લાખાભાઈની પત્ની શાના પર ઘરની રસોઈ બનાવે છે? ગેસ સ્ટવ.
નીલાભાઈ 10 વર્ષના હતા ત્યારે તેના પિતા અલિયારનો ટંડો ગામમાં રહેતા હતા. નીલાભાઈનું કુટુંબ પાકિસ્તાનમાંથી સ્થળાંતર થઈ અને સૌ પ્રથમ કચ્છના ધોળાવીરા સ્થળે આવ્યું. લાખાભાઈએ નીલાભાઈના પુત્ર છે ઝૂંપડી કે છાપરાના ઘરમાં લીપણ કરી ભોંયતળિયું બનાવાય છે. નીલાભાઈના ઘરનું રસોડું આંગણામાં બનાવવામાં આવ્યું. આપણા ઘરના ચણતરકામ માટે કડિયાને બોલાવવામાં આવતા હોય છે. લોખંડની ચીજવસ્તુઓ કુંભાર બનાવે છે. કુંભાર પાસે આપણે માટીમાંથી બનાવેલી વસ્તુઓ લેવા જઈએ છીએ. પાઇપલાઇનનું કામ હોય તો તે પ્લમ્બર કરે છે. આમ આપણે હવે જુદા જુદા કારીગરોની વાત કરીએ. જેમ કે દરેક કારીગરનું કામ જુદું જુદું છે, તેના ઓજારો પણ જુદા જુદા છે. સૌ પ્રથમ વાત કરીએ સુથાર. તે લાકડામાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે, બારી, બારણા, ફર્નિચર વગેરે. તેના ઓજારો કરવત, રંધો, ફરસી, હથોડી, સિગરો, શારડી વગેરે છે. કુંભાર માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે, જેમ કે માટલા, ગળા, કોઠી, કુંજા, કુંડા, કોડિયા, તાવડી વગેરે. તેના ઓજારો છે ચાકડો, લાકડી અને ટપલું. કડીઓ, તે ઈંટ, પથ્થર, ટાઇલ્સ, માટી, રેતી, કપચી, ચૂનો, સિમેન્ટ વગેરેનો ઉપયોગ કરી અને મકાન બનાવે છે. તેના ઓજારો છે તગારું, ચુનાડું, ઓળંબો, હથોડી વગેરે. પ્લમ્બર, તે ઘરમાં પાણીની પાઇપલાઇન નાખી અને નળ ફિટ કરી આપે છે. તેના ઓજારો છે પક્કડ, હથોડી, સ્ક્રૂ, વાનરીપાનું વગેરે. ઇલેક્ટ્રિશિયન, તે ઘરમાં વીજળીની લાઇન નાખે છે અને લાઇટ પંખા રિપેરિંગનું કામ પણ કરે છે, ફિટિંગનું કામ પણ કરે છે. તેના ઓજારો છે સ્ક્રૂડ્રાઈવર, ટેસ્ટર, ટેપ, ડ્રિલ મશીન વગેરે. લુહાર, તે લોખંડમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે, જેમ કે બારી, બારણા, સીડી, જાળી, દરવાજા વગેરે. તેના ઓજારો છે એરણ, હથોડો, ગણ, સાણસી, કાનસ, કાતર, છીણી વગેરે. આમ તમે ગામમાં ઘણા બધા કારીગરોને કામ કરતા જોયા હશે. તમને એની વિવિધ જાણકારી પણ મેળવવાની છે.